ગોવિંદ કાકા, તમને સ્ટીવ જોબ્સની વાત કરું. સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિક, $3 trillion અત્યારે એની માર્કેટ કેપ છે. ધ માર્કેટ કેપ ઓફ એપલ ઇઝ $3 trillion. હા, $2000 અબજ એનું રેવન્યુ છે. એટલે દુનિયાના લગભગ 225 દેશ ની જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. દુનિયાના 225 દેશોને ઇન્ડિવિજ્યુઅલી તમે લો તો એ સરકાર પાસે જે છે એની કરતા એપલ પાસે વધારે છે. કેટલી તાકાત કહેવાય કંપનીની. 56 વર્ષની ઉંમર એમનું કેન્સરથી મૃત્યુ થયું પછી એમના મિત્ર એન્ડરસન અને નિક બિલ્ટન એમનું જીવનચરિત્ર લખ્યું છે. જીવનચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે બ્રેન્ડ નેમ હતું. ગમે ત્યારે તમે સ્ટીવ જોબ્સની કે આઈફોનની વાત કરો ને, એટલે દર સેકન્ડે 11 iPhone વેચાય છે. આ હું આજની અને અત્યારની ઘડીની વાત કરું છું. એટલે આપણે આઈફોનની વાત સ્ટીવ જોબ્સની શરૂ કરી, 1 મિનિટ થઈ, 60 સેકન્ડ થઈ, એટલે 650 iPhone પૃથ્વી ઉપર વેચાઈ ગયા. દુનિયામાં જેટલા આઈફોન વેચાણા છે એનો ઢગલો કરીએ એટલે આઈફેલ ટાવર પેરિસમાં છે ને એના જેવો ઢગલો થાય. આઈફોન આપ્યો, આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું. એનો પરિવારોત્સવ વિશે વાત જાણવા જેવી છે. પહેલો પરિવારોત્સવ એટલે કે તમને ખબર છે આઈ ઉપરથી કેમ બધી પ્રોડક્ટ બહાર પડે છે? આઈફોન, આઈપેડ, આઈક્લાઉડ. એનો અહમ નથી કે મેં આ વાત કરી છે, પણ એમનો ટેકનિકલ ડિઝાઇનર, એનું નામ હતું જ્હોન આઈવી. સ્ટીવ જોબ્સનો આઈડિયા હતો પણ ટેકનિકલ ડિઝાઇન જ્હોન આઈવીએ કર્યું, એટલે આઈવી એનું લાસ્ટ નેમનો પ્રથમ અક્ષર આઈ ઉપરથી બધી પ્રોડક્ટ બહાર પડે છે. આને શું કહેવાય? તમારા વ્યવસાયિક પરિવારમાં પારિવારિક ઉત્સવ. એ સ્ટીવ જોબ્સને આ જીવનચરિત્રમાં નિક બિલ્ટન, નિક બિલ્ટન વોઝ ધી સબ એડિટર ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ, ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા, એટલે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. એમણે લખ્યું છે, એકવાર મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે કયો આઈફોન તમારા સંતાનો ઉપયોગ કરે છે, લગભગ એમની 13-14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો, કે આ તમારા સંતાનો કયો આઈફોન ઉપયોગ કરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોએ હજી આઈફોનનો સ્પર્શ કર્યો નથી. નિક બિલ્ટન કે હું ઘા ખાઈ ગયો, શું વાત કરે છે સ્ટીવ? બંને મિત્રો એટલે આમ પહેલા નામથી એકબીજાને બોલાવી શકે કે સ્ટીવ શું વાત કરે છે, તો કે હા, એનું કારણ શું? સ્ટીવ જોબ્સે જે વાત કરી હોય આખો SRK પરિવાર શાંતિથી સાંભળજો. હા, સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને મારા બંને સંતાનોને કહ્યું કે તમારે આઈફોન જોઈતો હોય તમારા મિત્રમંડળ પાસે છે, આ તમારો આઈફોન, એમ કરી એમને હાથમાં મૂક્યો અને પછી સમજાવવાની શરૂઆત કરી કે બેટા, તમારી ઉંમર હજી નાની છે, તમારામાં મચ્યોરિટી પીડતા નથી, એટલે આ ગેજેટ છે એનો તમે યથાર્થ ઉપયોગ પૂર્ણ રીતે નહીં જાણતા હો, અથવા તો તમે તમારી લિમિટ ક્રોસ કરી જશો, તો આ ગેજેટમાં તમારું જીવન બગાડવાની તાકાત છે. કારણ કે એ તાકાત મેં મૂકી છે એટલે મને ખબર છે કે નેટ ઓન ફોન હોય એટલે આખી દુનિયા, ઇન્ટરનેટ, યોગ્ય અયોગ્ય વેબસાઇટ્સ બધું ખુલી જાય 1 સેકન્ડમાં, ચોથા ટચે. માટે અત્યારે તમે 13-14 વર્ષના છો, 11-12 વર્ષના છો, તમારે એક ફોન જોઈએ, એ સામાન્ય ફોન પણ બીજો સાથે લાવ્યા છીએ. તમારે અત્યારે ખાલી ફોન વાર્તાલાપ કરવાનો, પપ્પા મમ્મી સાથે, મિત્રો સાથે મેસેજ એક્સચેન્જ કરવાનો, સ્માર્ટફોન માટે હજી તમારી પીડતા નથી. આવી ઘણી બધી વાતો સમજાવી સ્ટીવ જોબ્સના દીકરા અને દીકરી આ વાત સમજ્યા અને 18 વર્ષના થયા ત્યાં સુધી એ લોકોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. આને કહેવાય પરિવારોત્સવ, કે તમારા સંતાનોને તમે બેસીને આ બધી વાતો કરો. સ્ટીવ જોબ્સ આઈફોનના માલિક એના સંતાનોને આટલો વિવેક શીખવાડી શકતા હોય તો તમે કઈ જાતનો ગર્વ લો છો કે મારી દીકરી કે મારો દીકરો 13-15 વર્ષના થયા મેં એને આઈફોન આપ્યો? પાછું 5 જણાને તમે કહો, તમે મૂરખ અને તમારા પરિવારજનના બધા વડીલ મૂરખ, કારણ કે તમે એનું ભવિષ્ય એ યથાર્થ રીતે યોગ્ય રીતે ઘડાય એની માટે પૂર્ણ રીતે ચિંતિત નથી.
પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર આ બધું જ છે એ આશીર્વાદ છે કે અભિશાપ, એટલે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી, કારણ કે મેં વર્ણવ્યા ને એમના સ્ટેટિસ્ટિક્સ, આંકડા બધા મેં એમના કીધા, એ બધા આંકડા એમની 51 વર્ષની ઉંમરના પછીના છે, એમણે પોતાના અનુભવ પરથી કહ્યું કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. આ પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરેલી. એટલે વિવેક રાખવો પડે તો તમે પરિવારમાં સમય આપી શકો. અને જે બીજી વાત મારે કરવાની છે કે પરિવાર માટે તમે એને સંસ્કારિત કરી શકો. સમય તો તમે આપો નક્કી કરીને. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટને પૂછ્યું કે હાઉ ઇઝ યોર ડે. વોરેન બફેટ વોઝ આસ્ક્ડ, બર્કશાયર હેથવેના માલિક, 63 કંપનીઓ છે બર્કશાયર હેથવેની છે, અને 100 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે એનું. 100 અબજ ડોલર, 1 અબજ ડોલર એટલે અત્યાર પ્રમાણે 78 ભાવ ગણો, 1 ડોલરની સામે એટલે 7,800 કરોડ. 7,800 કરોડ એટલે 1 અબજ ડોલર એવા 100 અબજ ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ છે. અને 63 કંપનીઓની CMD એ પોતે છે. એણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું એક વેપારી અને ધંધાદારી છું, સાંજે 6 થી 9 હું પરિવારનો એક જન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આવી રીતે મારો દિવસ પસાર થાય છે. આને પરિવાર ઉત્સવ કહેવાય. આને પરિવાર ઉત્સવ કહેવાય કે રાત્રે 9 થી 10:30 કોઈ કાર્યક્રમ જ નહીં, પરિવાર, અરે સાંજે 6 થી 9 પરિવાર સિવાય કોઈ કાર્યક્રમ નહીં. તો આવી રીતે સમય આપવો. પછી સંસ્કારિત કરવા કે પરિવારજનોને તમારે સંસ્કારિત, તમે શિક્ષણ માટે કટિબદ્ધ છો એ સારી વાત છે, પણ પરિવારમાં સંસ્કારનું પ્રદાન સારી રીતે થાય એની માટે પણ તમારે જવાબદારી લેવી પડે. અત્યારે સ્કૂલમાં ગ ગધેડાનો ચાલશે પણ ગ ગણપતિનો નહીં ચાલે, કારણ કે નહીં તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. એટલે તમારે એ સંસ્કાર ઘરે આપવા પડશે. એ સંસ્કાર તમારે ઘરે આપવા પડશે નૈતિકતાના, પ્રામાણિકતાના, શિસ્તના. એની માટે ઘરનું વાતાવરણ એ ઊભું કરવું પડશે.